શ્રવણે જય પ્રણામ પૂછું છું મારું કશું જ નથી વાંચન કરતા કે ગુરુ વ્યાખ્યાન સાંભળતા જે જે સારું લાગ્યું એ એક બાજુ લખતો ગયેલો અને એ આપના સમક્ષ રજૂ કરું છું આમાં કોઈ દાખલો આપતા કે સમજ આપતા મારા વિચારો ભળી જવાથી મારી સમજ પ્રમાણે હોય છતાં આપને એમાં કોઈ પણ રીતે મિસગાઈડ થતું હોય તો મને મિચ્છામી મી દુકડમ કરશો અને સાચું કે નાની ભગવંતોને પૂછી એ પ્રમાણે અનુસરશો મારી ભૂલનું હું ક્ષમા માગું છું ક્ષમા માંગુ છું જ્ઞાના ચારના અતિચાર આલૌ દસના ચારના અતિચાર આલૌ ચારિત્ર ચારિત્રચારના અતિચારો આલો સ્વાધ્યાય વખતે સ્વાધ્યાય ન કર્યો ને અકાલે કર્યું તે સહુ મિચ્છામી દુખડમ વિદ્યાગુરુ ધર્મગુરુનો વિનય ન કર્યો તે ઉપકારીને વિસરી ગયા તે સહુને મિચ્છામી દુખડમ એટલે કે ધર્મનો પ્રતિબોધ આપતા ધર્મના કાર્ય કરતા જે પણ વ્યક્તિઓ હોય એના પ્રત્યે આપણે વિનય ના કર્યો તેમની કીધેલી વાતો સાચી હોવા છતાં પણ આપણે માની નહીં એવા કાર્ય કર્યા હોય વિદ્યાગુરુ દેનારા ધર્મગુરુઓને ઉપકારી કહ્યા મા બાપની જેમ તો એવા વ્યક્તિની સાથે જ્યારે આપણે વેરઝેર કરી રાખ્યા હોય અદેખાઈથી જરસીથી પોલિટિક્સ રમીને તો એ કદી જ માફ નથી પણ આ ઘડીએ અત્યારના આપણે તેવા વ્યક્તિઓને બી કહીએ છીએ કે સહુ જીવો મિચ્છામી દુકડમ લો મને બી ક્યારે એવું થયું હોય તો હું બી દરેક મહાત્માઓને મિચ્છામી દુકડમ કરું છું અધિક જ્ઞાનીને જોઈ તેની ઈર્ષા કરી નિંદા કરી તે સહુને પણ મિચ્છામી દુકડમ મિચ્છામી દુકડમ નૌકાલવાળી ધાર્મિક પુસ્તકો દેવદેવીની છબી પ્રતિમા વગેરે વિધિ સ ન સાચવ્યા દેરાસર વગેરે ના કીધી તે સહુ બાબતોને મિચ્છામી દુકડમ મિચ્છામી દુકડમ ગુરુવંદન પછકાણ અનુકંપા જીવદયા સાત છત્ર દાન વગેરે કરવા લાયક ન કર્યું તે સહુને મીચ્છામી દુકડમ મીચ્છામી દુકડમ દર્શન પૂજા ચૈત્યવંદન કર્યા નહીં દેરાસરની અસતના કરી આટલા બધા દેરાસરોની જરૂર નથી એના કરતા ગરીબોને આપો વગેરે ભાવનાઓ ભાવી તો એ વસ્તુનો પણ આપણે મીચ્છામી દુકડમ લેવું દેરાસર અને ઉપાશ્રય ના હોય તો તમને કોણ સમજાવશે કે આપણા પરમાત્મા કેવા હતા અને કેવા દુઃખો કે ઉપસર્ગો એમને પણ સહન કર્યા જેમની આપણે આજે પૂજા કરીએ છીએ તો વિચારો આપણે જો એના જેવા નથી તો આપણા શું હાલ થશે માટે દેરાસનની આ રીતે પણ જરૂર છે ઉપાસયની જરૂર છે ત્યાં આગળ ગુરુ ભગવાન તો આપને એવું શીખવાડે છે કે જીવન આમ જીવાય અને આમ ન જીવાય માટે જો ત્યાંથી સારું આપણે શીખી આવ્યા હોઈએ તો જ આપણે દાન ધર્મ કે બીજાને કાંઈ સહાયતા કરવાનું વિચારી શકીએ નહીં તો શું થાય ચારે બાજુથી બધાને લૂંટી અને મારા જ ઘરમાં હું ભેગું કરું એવી જ ઈચ્છા થાય મન થાય એમ જીવન જીવીએ માટે જ ધર્મની જગ્યાએ જવાથી કેટલું કરાય કેટલું ના કરાય શું કરાય શું ના કરાય શું કરવાથી શું થશે લાભ અને શું કરવાથી શું થશે નુકસાન આવું બધું સમજાવનાર દેવ પાસે ગુરુ પાસે જવાથી આપને સમજ મળે છે માટે દિરાસરોને ઉપાસયની એટલી જ જરૂર છે જેટલી જરૂર તમે કહો છે કે હોસ્પિટલોની કે ગરીબોને સમાજના માણસોને મદદ કરવાની જરૂર છે માટે બોલતા પહેલા વિચાર કરવો કે કઈ જગ્યાએ વધારે જરૂર છે આપણું ઓપિનિયન આપીએ એ પહેલા મહાત્માઓની સાથે ચર્ચા કરવી કે ગુરુ ભગવંત આવો વિચાર છે આમાં તમારો શું ઓપિનિયન છે પછી બેન તમને એમ લાગે કે ના આમાં આ રીતે કરવા જરૂરી છે ગુરુ ભગવંત ખોટા છે તો હજી પણ બીજા એક ગુરુ ભગવંતને ચાન્સ આપો શક્ય છે એ પહેલા ગુરુ ભગવંત આપને બરાબર કન્વિન્સ ના કરી શક્યા હોય બીજા ગરુ ભગવાન કોશિશ કરે અને તો પણ તમે કન્વીન્સ ના થાવ તો છેલ્લે તમને જેમ ફાવો એમ તમે કરો છતાં બી તમને ના થાય થાય ને થાય પરંતુ અહીંયા તો આપણે એમ નથી મારું કહેવું કે તમે જ ખોટા છો અને ધર્મ જ સાચો છે એટલે તમને આટલી છૂટ આપું છું બાકી જેમ જેમ ધર્મને સમજશો તેમ તેમ તમને ખ્યાલ આવશે સાચું શું અને ખોટું શું ચાલો આગળ વધીએ